नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चर ना माध्यम थी ऑनलाइन एजुकेशन में आप सबनु फरी हार्दिक स्वागत है। आजनो विडियो लेक्चर नंबर 12 एम आपणे जे डिस्कस करीए छीए तो के बाळको आपणे छेल्ला बे त्रण लेक्चर थी इलेक्ट्रॉन रचना डिस्कस करीए छीए, बराबर। एम गई कालना एटले के विडियो लेक्चर नंबर 11 सुधी में मैं तमने पांचेक तत्वोनी इलेक्ट्रॉन रचना शीखवाड़ी थी। आम 10 तत्वोनी शीखवाड़ी थी, पण पहेला एवी शीखवाड़ी थी कि जे तमे खरेखर 10मा धोरण सुधी भणी गया हो, पण पछी 5 तत्वो सुधी मैं एवी शीखवाड़ी थी कि जे खरेखर आपणे 11-12 साइंसनी अंदर जरूर पड़े छे, बराबर। तो आजे आपणे सीधू ई ज स्टार्ट करीए छीए। जो तमने काई क्वेरी होय तो पूछी लेजो, अथवा अगाउनो विडियो लेक्चर थोड़ो रिवाइज करी लेशो। ओके, जुओ, परमाणु क्रमांक नंबर 1 वाळो तत्व छे आपणे हाइड्रोजन, जेनी संज्ञा तमने ख्याल छे आपणे राखी थी H। बळको एमां एक ज इलेक्ट्रॉन हतो, तो मैं तमने कीधुं तुं कि एक इलेक्ट्रॉन क्यां भरी शकाय, पहेली कक्षामां। पहेली कक्षामां कई कक्षक होय, S होय। तो काले आपणे एवुं कीधुं तुं कि पहेली कक्षा एटले 1, एमां कक्षक हती S, અને એમાં આપણે એક ઇલેક્ટ્રોન ભર્યો હતો એટલે કાલે ઇલેક્ટ્રોન રચના લખી હતી 1s1, તમને કદાચ યાદ હશે। પછી બળકો તત્વ નંબર 2 હિલિયમ, એની સંજ્ઞા છે HE। બળકો આમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, આવું આપણે કીધું હતું, અને એ બંને ઇલેક્ટ્રોન ક્યાં ભરવાના, તો કે પહેલી કક્ષામાં ભરવાના, તો પહેલી કક્ષા એટલે 1, પણ પહેલી કક્ષામાં કક્ષક કઈ, તો કે S, અને એમાં આપણે 2 ભરીએ એટલે એની ઇલેક્ટ્રોન રચના થતી હતી 1s2। ઓકે, પછી બળકો ત્રીજા નંબરનું તત્વ લિથિયમ, એની સંજ્ઞા છે Li। બળકો એમાં 3 ઇલેક્ટ્રોન છે, હવે 3 કઈ રીતે ભરવાના, તો કે ભરવાની શરૂઆત પહેલી કક્ષાથી કરો, તો પહેલી કક્ષા એટલે 1, એમાં કક્ષક હોય S, અને એમાં વધુમાં વધુ 2 ભરી શકાય એટલે 1s2 થયું। પણ આમાં બળકો 3 ઇલેક્ટ્રોન છે, મતલબ હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો, હવે એ જે 1 ઇલેક્ટ્રોન વધ્યું એ ક્યાં ભરશો તમે, તો કે બીજી કક્ષામાં ભરશો, તો બીજી કક્ષા એટલે 2, પણ બીજી કક્ષામાં પણ પહેલાં કઈ કક્ષક હોય બળકો, S હોય ને, તો બીજી કક્ષામાં પહેલાં S જ હોય એટલે 2s, અને તમારી પાસે 1 વધેલો છે એમાં ભરતા આપણે શીખવાડ્યું હતું ગઈકાલે। તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s1। બળકો ચોથું તત્વ એ છે બેરેલિયમ, સંજ્ઞા છે BE। બળકો આમાં 4 ઇલેક્ટ્રોન હોય, શીખવાડ્યું જ તું, પહેલી કક્ષામાં 2 ભરશો, તો પહેલી કક્ષામાં S કક્ષકમાં 2 ભરીશ, પછી બીજી કક્ષાનો વારો આવે એટલે બગડો, અને એમાં S અને એમાં 2 ઇલેક્ટ્રોન। બળકો આ કક્ષાનો ક્રમ છે, આ એકડો આ બગડો, અહીંયા જે હું લખું છું એ કક્ષાનો ક્રમ, જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહીએ ને, એ છે, ખ્યાલ આવે છે। બળકો પાંચમા નંબરનું તત્વ એટલે કે બોરોન, બળકો બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના કાલે મેં શીખવાડી તેમાં 5 ઇલેક્ટ્રોન હોય, 5 હોય તો પહેલેથી ભરવાનું શરૂ કરો, તો પહેલી કક્ષા એમાં S કક્ષકમાં 2 એટલે 1s2, પછી બીજી કક્ષાનો વારો આવે એટલે 2, એમાં પણ પહેલાં S, પણ Sમાં વધુમાં વધુ 2 જ હમાય બળકો, તો અહીંયા પહેલામાં 2 બીજામાં 2 4 થયા, પણ આમાં તો 5 ઇલેક્ટ્રોન છે, તો હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો, તો બળકો બીજાની S ભરાઈ જાય, પછી મેં તમને કાલ શીખવાડ્યું હતું બીજાની પીનો વારો શરૂ થાય, તો બીજાની પીનો વારો શરૂ થાય એટલે આપણે એને કહીશું બીજાની પી એટલે કે 2p, કક્ષાનો ક્રમ 2 અને એમાં કક્ષક છે p, અને એમાં 1 ઇલેક્ટ્રોન ભરવું એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2p। તો આખી બોરોનની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 અને 2p1। આને સ્ક્વેર નહીં વાંચતા, મેં તમને કાલે બી ના પાડી હતી। ઓકે, આટલું હું ગઈકાલમાં શીખવાડી ચૂક્યો હતો બાળકો, આજે હવે એનાથી આગળ જવાનું છે।
बड़को छठा नंबर नु तत्व छे कार्बन। रेडी बड़को छठा नंबर नु तत्व छे कार्बन। कार्बन नी संज्ञा थाई सी। रेडी बड़को आमा छ इलेक्ट्रॉन होय तो छ केवी रीते भरसो तो के आपणे भरवानी शुरुआत क्यांथी थाय पहली कक्षा थी थाय तो पहली कक्षा थी भरवानु शुरू करो तो पहली कक्षा एटले एक एमा कक्षक कई तो के एस એમાં કેટલા ભરીશ તો કે બે તો કે વન એસ ટુ ચલો બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હવે કેટલા વધ્યા તો કે ચાર વધ્યા તો ચાર ઇલેક્ટ્રોન જે વધ્યા એનો વારો ક્યાં આવશે બીજી કક્ષામાં આવશે તો બીજી કક્ષા એટલે બે પણ બીજી કક્ષામાં પહેલા કઈ કક્ષક વાપરવાની તો કે એસ વાપરવાની એમાં કેટલા ભરી દઉં તો કે બે કેમ કે એમાં વધુ વધુ બે જ ભરી શકાય તો બે ને બે ચાર બળકો આપણી પાસે તો છ ઇલેક્ટ્રોન છે મતલબ હજુ બે ઇલેક્ટ્રોન છે તો બીજાની એસ તો ભરાઈ ગઈ ને તો બીજામાં પી પણ હોય તો હવે બીજાની એસ ભરાઈ જાય તો બીજી કક્ષા એટલે બગડે બે એની પી કક્ષકનો વારો આવે તો બીજાની પી એટલે કે ટુ પી અને ટુ પીમાં હવે કેટલા ભરશો તો કે આપણી પાસે છ છે તમે ચાર ભરી દીધા કેટલા વધ્યા તો કે બે વધ્યા ભરી દો બે તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ રેડી બળકો સાતમા નંબરનું તત્વ તો કે બળકો સાતમા નંબરનું તત્વ છે નાઇટ્રોજન હવે નાઇટ્રોજનની સંજ્ઞા છે એન હવે આમાં સાત ઇલેક્ટ્રોન હોય બળકો હવે સાત કેવી રીતે ભરશો તો કે ભરવાની શરૂઆત તો પહેલી કક્ષાથી જ કરવાની તો પહેલી કક્ષાથી ભરવાની શરૂઆત કરો એટલે કે વન એસ એમાં બે ભર દો એટલે વન એસ ટુ થઈ જાય બળકો હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા તો કે પાંચ ઇલેક્ટ્રોન વધ્યા તો પાંચ વધ્યા તો બીજી કક્ષાનો વારો આવશે ને એટલે બગડે બે પણ બીજી કક્ષામાં પહેલા કોનો વારો લેવાનો એસનો વારો લેવાનો તો કે ટુ એસમાં બે ભરો તો કે વન એસ ટુ ટુ એસ ટુ હવે કેટલા વધ્યા બાળકો સાત છે ચાર ભર્યા ત્રણ વધ્યા ઓકે તો બીજાની એસ ભરાઈ જાય એટલે બીજાની પીનો વારો આવે એટલે કે ટુ પીનો વારો આવે તો હવે તમારી પાસે ત્રણ વધ્યા તો ઘણા કેસે અહીંયા બે ભર દો બળકો તમને કદાચ યાદ હશે મેં તમને એવું શીખવાડ્યું હતું કે એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા સમય બે પી કક્ષકને ત્રણ પેટા પ્રકાર હોય પી એક્સ પી વાય પી ઝેડ અને બધામાં બબ્બે બબ્બે સમાય એટલે ટોટલ પીમાં કેટલા સમાઈ શકે વધુમાં વધુ છ ઇલેક્ટ્રોન સમાય હવે ચાર ભરી દીધા મારી પાસે વધ્યા જ કેટલા બાળકો ત્રણ તો તમે ટુપીમાં ભરી કેટલા શકો છો છ વધ્યા જ ત્રણ તો ત્રણ તો ભરી શકાય એમાં તો ટુપીમાં ત્રણ ભરી દો તો આની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી આટલું ક્લિયર થાય છે બાળકો બાળકો આઠમા નંબરનું તત્વ એટલે ઓક્સિજન સંજ્ઞા છે ઓ બળકો એમાં આઠ ઇલેક્ટ્રોન હશે હવે આઠ ઇલેક્ટ્રોન હોય કેવી રીતે ભરવાનું શરૂ કરશો પહેલી કક્ષાથી ભરવાનું શરૂ કરશો તો પહેલી કક્ષા એટલે એમાં પહેલા એસ કક્ષક એટલે વન એસ વન એસમાં બે ભરી દો એટલે વન એસ ટુ ચાલો હવે કેટલા વધે છે છ વધે છે તો બીજી કક્ષાનો વારો આવશે આ બીજી કક્ષાનો વારો લઈએ તો એમાં ટુ પહેલાં એસનો વારો એમાં બે ભરો એટલે વન એસ ટુ ટુ એસ ટુ કેટલા ભરાઈ ગયા બાળકો ચાર ભરાઈ ગયા હવે ચાર ભરાઈ ગયા હવે કેટલા વધ્યા ચાર તો ટુ એસ ભરાય એટલે વારો ટુ પીનો આવે અને હું હમણાં જ બોલ્યો પીમાં વધુ વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય છ કેમ કે એના ત્રણ પેટા પ્રકાર છે તો પીમાં વધુ છ ભરી શકાય હવે તમારી પાસે વધ્યા જ કેટલા
तो के चार भराई गया, चार वीधा, तो चारे चार क्या भरी दो बड़को, 2p में भरी दो, तो ऑक्सीजन की इलेक्ट्रॉन रचना थशे 1s2 2s2 अने 2p4। बड़को नवमा नंबर नु तत्व एटले के फ्लोरीन, एनी संज्ञा छे F। बड़को आमा नव इलेक्ट्रॉन होय, क्यांथी भरवानुं शुरू करशो? पहली कक्षाथी। तो पहली कक्षाथी भरवानुं शुरू करो एटले के 1, एमां S, एमां 2 भरवाना एटले 1s2। हवे 7 वध्या, ई 7 बीजी कक्षामां लई जशुं, तो बीजी कक्षा एटले बगड़े 2, एमां पहेला S नो वारो आवे अने एमां 2 ज भरी शकाय, तो 1s2 2s2। હવે ચાર ભરાઈ ગયા, કેટલા વધ્યા બાળકો? 9 હોય, 4 ભર્યા, 5 વધ્યા, તો 2s ભરાઈ પછી કોનો વારો આવે બાળકો? 2p નો। યાદ કરો બાળકો, p માં વધુમાં વધુ કેટલા ભરી શકાય? 6। તો p માં વધુમાં વધુ 6 ભરી શકાય, તમારી પાસે વધ્યા જ કેટલા? 5। તો એ 5 5 તમે ક્યાં ભરી દેશો? 2p માં। તો 1s2 2s2 2p5। પછી બળકો 10મા નંબરનું તત્વ, તો કે નિયોન। હવે આમાં બળકો 10 ઇલેક્ટ્રોન હોય, કેટલા હોય? 10। હવે 10 ઇલેક્ટ્રોન હોય, ભરવાની શરૂઆત પહેલી કક્ષાથી થાય, તો પહેલી કક્ષાથી ભરીએ એટલે 1s માં 2 ભરી દઉં બળકો। હવે પહેલામાં 2 ભરાય છે એટલે બીજી કક્ષા શરૂ થઈ જાય, બીજી કક્ષા શરૂ થાય એટલે એમાં 2s થી શરૂ થાય, એમાં કેટલા ભરું બાળકો? તો કે 2 ભરી શકાય, તો કે 1s2 2s2 4 ભરાઈ ગયા, 10 છે, કેટલા વધ્યા? 6। તો 2s ભરાય એટલે કોનો વારો આવે બાળકો? 2p નો વારો આવે। p માં વધુમાં વધુ કેટલા ભરી શકાય? 6। આપણી પાસે વધ્યા જ કેટલા? 6 ભરી દો। 6 વાર્તા પૂરી। એટલે કે નિયોનની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6। ક્લિયર થાય છે બાળકો? સમજાય છે? ઓકે, સરસ બાળકો। આ તો આપણે હજી 1 થી 10 જ તત્વો શીખ્યા, મેં તમને કીધું એમ આપણે 30 તત્વો શીખવાના છે, ઘણી એટલે હવે આજનું નવું શરૂ થાય છે બાળકો। બીજું 11મું તત્વ, 10 સુધીના તત્વો તો તમને કદાચ તૈયાર થઈ ગયા હશે, તમારે ખાલી એમાં ઇલેક્ટ્રોન રચના જ તૈયાર કરવાની હતી, પણ હવે બાળકો 11થી શરૂ થાય છે, એમાં તમારે તત્વનું નામ, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના, આ તમામ વસ્તુ તૈયાર કરવી પડશે। તો બાળકો 11મા નંબરનું તત્વ છે સોડિયમ, જેની સંજ્ઞા છે Na। 11મા નંબરનું તત્વ કયું છે બાળકો? સોડિયમ, સંજ્ઞા છે એની Na। આટલું ક્લિયર? હવે બાળકો અહીંયા તો મેં ઓલી ઇલેક્ટ્રોન રચના ગઈકાલે લખી હતી એટલે એ નથી અહીંયા બીજી વાર મેં લખી, પણ આમાં તમને હું 2 રીતે ઇલેક્ટ્રોન રચના શીખવાડી, ગઈકાલે યાદ કરો મેં 2 કોલમ કરી હતી, યાદ છે ઓલું 2-1 ને 2-8 ને એવી, હે? તો આમાં એ જે બાકી છે આપણે કરવાનું એટલે હું ત્યાંથી જ શરૂ કરું છું, એટલે આમાં હું તમને 2 રીતે હજી ઇલેક્ટ્રોન રચના શીખવાડીશ। તો બાળકો 11મા નંબરનું તત્વ છે સોડિયમ, એની સંજ્ઞા છે Na। હવે બાળકો એનો પરમાણુ ક્રમાંક જો 11 હોય તો એમાં મને કયો બાળકો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કાલે જ આપણે શીખ્યા કે પરમાણુ ક્રમાંક 11, તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હોય। તો બાળકો જો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હોય તો કેવી રીતે ભરશો? તો બાળકો સોડિયમના 11 ઇલેક્ટ્રોન તમારે ભરવા હોય તો સિમ્પલી છે કે સોડિયમના 11 ઇલેક્ટ્રોન જો તમારે ભરવા હોય, ભરવાની શરૂઆત તમે ક્યાંથી કરશો? પહેલી કક્ષાથી। તો બાળકો પહેલી કક્ષામાં તમે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? વધુમાં વધુ 2। પહેલી કક્ષામાં તમે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો છો? તો કે 2 ઇલેક્ટ્રોન ભરી શકો છો। ખ્યાલ આવે છે હું બોલું છું, સમજાય છે? ઓકે,
હવે કેટલા વધ્યા તો કે 9 ઇલેક્ટ્રોન વધ્યા તો પહેલી કક્ષામાં 2 ભરાઈ જાય હવે 9 વધ્યા તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ભરી શકાય 8 ભરી શકાય તો ભરો 8 તો 2 ને 8 તો 10 જ ઇલેક્ટ્રોન થાય હવે આપણી પાસે તો 11 છે તો પછી 11 મો ઇલેક્ટ્રોન ક્યાં ભરવાનો તો કે બાળકો બીજી કક્ષા ભરાઈ જાય એટલે વારો આવે ત્રીજી કક્ષાનો બીજી કક્ષા ભરાય એટલે વારો આવે ત્રીજી કક્ષાનો અને એમાં મારી પાસે 1 ઇલેક્ટ્રોન વધ્યો છે તો 1 ભર દઉં તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1 સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે 2 8 1 ખ્યાલ આવે છે બાળકો 12માં નંબરનું તત્વ મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg રેડી બાળકો આમાં 12 ઇલેક્ટ્રોન હોય હવે આમાં 12 ઇલેક્ટ્રોન છે તમે કેવી રીતે ભરશો તો કે ભરવાની શરૂઆત પહેલી કક્ષાથી થાય તો બાળકો પહેલી કક્ષામાં હું વધુમાં વધુ કેટલા ભરી શકું તો કે 2 હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા તો કે 10 વધ્યા હવે 10 વધ્યા તો પહેલી કક્ષા ભરાઈ ગઈ હવે બીજી કક્ષાનો વારો આવે બાળકો તો બીજી કક્ષામાં આપણે વધુમાં વધુ કેટલા ભરી શકાય 8 ભરી શકાય તો બીજી કક્ષામાં તમે 8 ભરી દો એટલે 8 ને 2 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો બાળકો 8 ને 2 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હવે કેટલા વધ્યા 2 વધ્યા હવે 2 વધ્યા તો બીજી કક્ષામાં તો ભરી શકાય એમ નથી તો હવે વારો આવે ત્રીજી કક્ષાનો તો ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરી દો તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 2 બાળકો 13માં નંબરનું તત્વ એલ્યુમિનિયમ તો બાળકો 13માં નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ એની સંજ્ઞા છે Al બાળકો આમાં 13 ઇલેક્ટ્રોન હોય કેટલા હોય 13 હવે 13 ઇલેક્ટ્રોન કેમ ભરવાના તો કે પહેલી કક્ષામાં 2 ભરું બીજી કક્ષામાં 8 ભર દઉં એટલે 10 થઈ ગયા હવે 3 વધ્યા એ જે 3 વધ્યા એ ત્રીજી કક્ષામાં ભરી દો તો 2 8 3 ખ્યાલ આવે છે ઓકે બાળકો 14માં નંબરનું તત્વ સિલિકોન સંજ્ઞા છે બાળકો એની SI તો સિલિકોન SI 14માં નંબરનું તત્વ આમાં બાળકો કેટલા ઇલેક્ટ્રોન હોય 14 હોય તો 14 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરશો તો કે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 4 તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 4 ખ્યાલ આવે છે ઓકે બાળકો 15માં નંબરનું તત્વ ફોસ્ફરસ સંજ્ઞા છે P બાળકો અહીં ભૂલ ન કરતા જો ફ્લોરિનની સંજ્ઞા F છે ભૂલમાં ફોસ્ફરસની સંજ્ઞા F ન કરી નાખતા હેડી બાળકો એમાં 15મો પરમાણુ ક્રમાંક હોય એટલે એમાં 15 ઇલેક્ટ્રોન હોય કેવી રીતે 15 ભરશો તો કે ભાઈ પહેલી કક્ષામાં 2 ભરીશ બીજી કક્ષામાં 8 ભરીશ અને ત્રીજી કક્ષામાં 5 ભરીશ ઓકે બાળકો 16માં નંબરનું તત્વ સલ્ફર 16માં નંબરનું તત્વ સલ્ફર S બાળકો આમાં 16 ઇલેક્ટ્રોન હોય હવે તો ક્લિયર થાય ને કેમ ભરાય પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 6 તો સલ્ફર 16માં નંબરનું તત્વ ઇલેક્ટ્રોન રચના 2 8 6 બાળકો 17માં નંબરનું તત્વ છે ક્લોરીન સંજ્ઞા છે Cl બરાબર
तो बड़को सत्तरमा नंबर नु तत्व छे क्लोरीन, संज्ञा छे Cl, आमा सत्तर इलेक्ट्रॉन होय, केम भरसो? आइडिया आवी ज जाय। पहली कक्षा में बे, बीजी कक्षा में आठ, त्रीजी कक्षा में सात। क्लियर थाय छे? बड़को अठारमा नंबर नु तत्व आर्गोन, एनी संज्ञा छे Ar। હવે આમાં 18 ઇલેક્ટ્રોન હોય, કેમ ભરવાના? અંદાજ આવી જશે બળકો, 2 8 8। બળકો 19મા નંબરનું તત્વ પોટેશિયમ, સંજ્ઞા છે કે। 19મા નંબરનું તત્વ પોટેશિયમ, संज्ञा छे के। बड़को आमां 19 इलेक्ट्रॉन होय, तो तमे आ 19 इलेक्ट्रॉन केवी रीते भरशो? तो के पहेलामां 2, बीजामां 8, अतरत केसो साहेब त्रीजामां 9, केम? तो के साहेब तमे शीखवाड्युं तुं के त्रीजामां वधुमां वधु 18 इलेक्ट्रॉन भरी शकाय, तो साहेब आपणे 9 तो भरी ज शकीए। બાળકો તમે સાચા છો કે 9 ભરી શકાય, પરંતુ આપણે અહીંયા આગળ જેમ જેમ તમે આગળ જશો, આનું કારણ અત્યારે હું નહીં સમજાવ, પણ ખાલી એટલું કહી દઉં કે જેમ જેમ આગળ જશો એમાં કક્ષકોની દરેકની શક્તિના ક્રમ બદલાઈ જતા હશે। તો આમાં થશે એવું કે ત્રીજી કક્ષામાં 9 નહીં ભરાય, ત્રીજી કક્ષામાં 8 જ ભરાશે, અને ચોથો ઇલેક્ટ્રોન છે ઈ સોરી 19મો ઇલેક્ટ્રોન જે છે ઈ ચોથી કક્ષામાં જશે। બળકો આનું રીઝન સમય આવતા હું સમજાવીશ કે શું કામ અહીંયા 9ની બદલે 8 ભર્યા ને અહીંયા કેમ 1 મૂક લો। સમય આવશે ત્યારે હું તમને આનું કારણ આપીશ, બરાબર છે? પણ અત્યારે ટેમ્પરરી યાદ રાખી લો, જ્યારે પણ આની ચર્ચા આવશે ત્યારે હું સામેથી યાદ દેવડાવીશ કે જો બળકો હું આવું બોલ્યો હતો એમ। ઓકે બળકો, 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ, એની સંજ્ઞા છે Ca। બળકો આમાં 20 ઇલેક્ટ્રોન છે, કેમ ભરવાના? પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8 અને ચોથી કક્ષામાં 2 ભરવાના। તો પોટેશિયમ અને કેલ્શિયમમાં યાદ રાખજો, ભૂલમાં અહીંયા 9 અને 10 ન લખતા। આવું શું કામ થયું એનું હું કારણ કહીશ, મેં તમને પહેલાંય કીધું હતું, હજી ફરીવાર બોલું છું, આની પાછળ કારણ શું છે એ આપણે રજૂ કરશું, ડિટેલ સમજાવીશ, પણ અત્યારે ટેમ્પરરી તમારે જે જરૂર છે એ યાદ રાખો। ઓકે બળકો, હવે આવી ઇલેક્ટ્રોન રચના તો આપણે શીખી ગયા, પણ આપણે 11th 12th આવી જરૂર પડે ને, તો પહેલા આ એટલા માટે શીખવાડી કે કદાચ તમે 10મા ધોરણ સુધી ન શીખ્યા હો, અથવા શીખ્યા હો અને કદાચ કાંઈ ભૂલાઈ ગઈ હોય, એટલા માટે મેં કીધું। ઓકે બળકો, હવે આપણે 11મા તત્વ સોડિયમમાં ફરી વખત આગળ જઈએ, તો હવે તમને હું આ રીતની ઇલેક્ટ્રોન રચના આમાં શીખવવાનું શરૂ કરું છું। બાળકો, આજે હું કેટલાક તત્વોની શીખવાડીશ, બધા નહીં શીખવાડું કે જેથી કરીને તમારે પાકું કરવાનું બર્ડન ના વધે। ઓકે બાળકો, હવે 11મું તત્વ સોડિયમ, બરાબર? હવે એમાં 11 ઇલેક્ટ્રોન છે, મને કહો તમે 11 ઇલેક્ટ્રોન કેમ ભરો? તો તરત તમે કહેશો, સાહેબ આપણે પહેલી કક્ષાથી ભરવાનું શરૂ કર્યું હતું। તો બાળકો, તમે પહેલી કક્ષાથી ભરવાનું શરૂ કર્યું તો 1s2 લખી શકો નું કે ના લખી શકો? બાળકો એ તો ખ્યાલ જ છે, હવે પહેલી ભરાઈ જાય એટલે બીજી કક્ષા શરૂ થાય, પણ મેં તમને શીખવાડ્યું હતું કે બીજામાં પણ પહેલા કોનો વારો આવે? s નો જ વારો આવે, તો 1s માં 2 ભર્યા એમ તમે 2s માં 2 ભરો, એટલે કે 1s2 2s2 કેટલા ભરાણા? 4।
કેટલા વધ્યા? હજી સાત વધ્યા. તો બીજાની એસ ભરાઈ જાય તો તમારી પાસે બીજાની પી અવેલેબલ છે જ. તો બીજાની એસ ભરાઈ જાય, બીજાની પી અવેલેબલ છે તો ઉપયોગ કરો. મન કે પીમાં વધુ વધુ કેટલા ભરી શકાય યાદ કરવો જોઈએ. તો કે પીમાં વધુ વધુ તમે કેટલા ભરી શકો? છ. અમારી પાસે તો સાત વધ્યા, જો ચાર ભર્યા સાત વધ્યા. હા, પીમાં તો હું છ જ ભરી શકી, એટલે કે ટુ એસ ટુ, ટુ પી સિક્સ. તો વળગો જો, વન એસ ટુ, ટુ એસ ટુ અને ટુ પી સિક્સ આટલું કર્યું તો એ મારે બટો એક ઇલેક્ટ્રોન તો વધ્યો. તો બાળકો અહીંયા બીજી કક્ષાની એસ એ ભરાઈ ગઈ, બીજી કક્ષાની પી એ ભરાઈ ગઈ. તો બાળકો હવે શરૂ થાય ત્રીજી કક્ષામાં ભરવાની શરૂઆત. અને ત્રીજી કક્ષામાં પણ પહેલા કોનો વારો આવે? એસનો જ વારો આવે. તો ત્રીજાની એસનો વારો લ્યો. ચાલો, તો ત્રીજાની એસ એટલે થ્રી એસ, અને એમાં એક ઇલેક્ટ્રોન ભરું. તો બળકો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ અને થ્રી એસ વન. આટલું સમજાણું બળકો? પછી બળકો મેગ્નેશિયમ બારમા નંબરનું તત્વ છે, બાર ઇલેક્ટ્રોન છે. હવે તો થોડોક અંદાજ આવ્યો હશે કે તમે પહેલા એસ ભરો તો વન એસમાં બે ભર દઉં, ટુ એસમાં બે ભર દઉં અને ટુ પીમાં છ ભરી દઉં. તો કેટલા ભરાઈ ગયા ઇલેક્ટ્રોન બાળકો? તો કે છ ને બે આઠ ને બે દસ. હવે વધ્યા કેટલા? તો કે બાર હોય, દસ ભર્યા, બે વધ્યા. એ બે ક્યાં ભરશો? ત્રીજી કક્ષામાં. અને ત્રીજી કક્ષામાં પણ પહેલો વારો કોનો? એસનો જ આવે. તો થ્રી એસમાં બે ભરી દો. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થાય વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ અને થ્રી એસ ટુ. બળકો તેરમા નંબરનું તત્વ એલ્યુમિનિયમ, એમાં તેર ઇલેક્ટ્રોન હોય. તો કેમ ભરશો? તો થોડોક તો અંદાજ આવી જ ગયો ને બળકો, વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ. તો બળકો દસ તો ભરાઈ ગયા, એટલે હવે ત્રીજી કક્ષાનો વારો આવે. ત્રીજામાં મેં કીધું એમ પહેલા કોનો વારો આવે? તો કે એસનો વારો આવે. તો ત્રીજાની એસ, પણ બાળકો એસમાં વધુમાં વધુ બે ભરી શકાય, આવું આપણે શીખ્યા છે. ત્રીજાની એસમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ભરી શકાય. તો આ તો મારા બટા બાર જ થયા. જો બે ને બે ચાર ને છ દસ ને બે બાર ઇલેક્ટ્રોન. હવે આમાં તો તેર છે, એટલે હજી એક વધ્યો. તો બળકો ત્રીજાની એસ ભરાઈ જાય તો પછી વારો આવે ત્રીજાની પી નો વારો આવે. તો એક ઇલેક્ટ્રોન ત્રીજાની પી માં જ આવવા દો. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થાય વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ, થ્રી એસ ટુ અને થ્રી પી વન. ક્લિયર થયું બાળકો? સિલિકોન, તો હવે અંદાજ આવી જવો જોઈએ બાળકો, વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ, થ્રી એસ ટુ. તો આમાં ચૌદ છે, હવે તો થ્રી પીમાં એકની બદલે કેટલા ભરવા પડે? ઓબ્વિયસ વસ્તુ છે, ત્રીજામાં પીમાં બે ભરવા પડે, એટલે થ્રી પી ટુ. બાળકો પંદરમા નંબરનું તત્વ ફોસ્ફરસ, તો ફોસ્ફરસમાં વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ, થ્રી એસ ટુ, થ્રી પીમાં ત્રણ ભરવાના. સમજાણું બળકો આ ઇલેક્ટ્રોન રચના કેમ થાય છે? ઓકે બળકો, હવે સોળમા નંબરના તત્વથી આગળ હું આવી ઇલેક્ટ્રોન રચના અત્યારે નથી લખતો. આ ઇલેક્ટ્રોન રચના તમારે હોમવર્કની અંદર તૈયાર કરવાની છે. હું નેક્સ્ટ લેક્ચરની અંદર આ શીખવાડીશ, એની સાથે તમારે ટેલી કરવાનું છે કે આપણે ક્યાં ભૂલ કરી છે. જે ભૂલ કરી હોય તમે સુધારજો, પણ રફમાં લખજો. ઓકે બાળકો,
जो तमने कदाच आजना वीडियो लेक्चर में कोईपण प्रकारनो डाउट होय, कोईपण क्वेरी होय तो एनी टाइम तमे पूछी लेजो, बराबर। बाकी आशा राखो कि तमने आजनो वीडियो लेक्चर व्यवस्थितपणे समझाणो हशे। ओके, थैंक यू।